अनामत आंदोलन समय नोंधायेला केसनो मुद्दो सामे आवी रह्यो छे कि ज्यां आखरे राज्य सरकार द्वारा वधु केस एक केस पाछो खेंचवामां आव्यो होवानी विगतो मळी रही छे। ज्यां निकोल पोलीस स्टेशननी अंदर नोंधायेलो केस सेशन कोर्टनी अंदर परत खेंचवा माटे राज्य सरकारे अरजी करी अने कुल 8 लोको विरुद्ध पब्लिक प्रोपर्टीने नुकसान करवा मामले आ गुनो नोंधायो हतो, परंतु आ समग्र मामले हवे केसने परत खेंची लेवामां आव्यो छे। आज समग्र मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક। રોનક, શું છે વધુ વિગતો હાલ? અગત્યનું છે કે વર્ષ 2015 માં જે અનામત મામલે જે સમગ્ર મામલો સામે આવ્યો હતો અને જે પાટીદાર સમાજ છે તે અનામતની માંગ સાથે રસ્તા પર ઉતર્યો હતો અને ત્યારબાદ જે અમદાવાદના રસ્તા ઉપર જે રમખાણો થયા હતા, તોફાનો થયા હતા, ત્યારબાદ રાજ્ય સરકારે જે વિવિધ જે વિસ્તારોમાં થયેલા તોફાનો અંગે ગુના નોંધ્યા હતા, તેમાં જે તબક્કાવાર રીતે જે જુદા જુદા કેસો નોંધાયા હતા તેને પરત ખેંચવાનો એક સિલસિલો ચાલ્યો હતો। ત્યારબાદ જે હાર્દિક પટેલ છે તે પણ જે કેસો છે તે પરત ખેંચવાની માંગ સાથે રસ્તા પર ઉતરવાની સૂચના પણ આપી હતી। ત્યારબાદ રાજ્ય સરકારે થોડા કેસો પરત ખેંચ્યા પણ હતા। ફરી એક વખત આજે જે નિકોલ પોલીસ સ્ટેશનમાં જે એક કેસ નોંધાયો હતો 8 લોકો પણ આજે ફરી એક વખત પરત ખેંચી લેવામાં આવે છે। હવે હજી રીતે કહેવામાં આવે કે આગળના દિવસમાં જે જુદા જુદા ચૂંટણી પણ આજે રહી છે તેમ અમને પણ ચાલે છે આજે જે કેસો પરત ખેંચી રહ્યા હોય તેવું પણ માનવામાં આવે છે। પણ મૂળ વાત बिल्कुल आभार रौनक, तमाम गतिविधियों पर आप नजर रखता रहो। तो आखरे जे एक बाद एक केस पाछो खेंचवानो सिलसिलो हतो तेमां वधु एक केस आखरे पाटीदारो विरुद्धनो परत खेंचायो छे, जेमां 8 लोको विरुद्ध आ अरजी दाखल हती, जेमां हवे केस परत खेंचवा माटे सरकारे अरजी करी छे।